राजकोट सहित समग्र गुजरात में रखड़ता ढोर नो आतंक जोवा मळ्यो छे। खास करीने रस्ता पर जता लोकोने ढोर ढीके चढ़ावीने इजा पहोंचाड़े छे, त्यारे हवे शहेरी विस्तारों में श्वान नो आतंक सामे आव्यो छे। राजकोट शहर में पण छेल्ला एक महीना में श्वान ना करड़वाना केस में 50% जेवो वधारो थयो छे। त्यारे राजकोट सिविल हॉस्पिटल खाते श्वान करड़वाना केस माटे अलगथी ज वोर्ड उभो करवामां आव्यो छे। त्यारे चालो जोईए एक विशेष अहेवाल। राजकोट शहर में श्वान करड़वाना बनाव वधी गया छे अने राज्यभरमां पण अलग अलग मथकोमां आज रीते केस वधता सरकारे अलायदार रेबीज क्लिनिक खोलीने तेमां डॉग बाइटनी सारवार शरू करवानो आदेश आप्यो छे, जेने लईने राजकोट सिविलमां आ क्लिनिक खोलवामां आवी छे। राजकोट शहेरमां डॉग बाइटना बनावमां मनपाना आरोग्य केन्द्रमां अथवा तो सिविल हॉस्पिटलमां विनामूल्ये सारवार मळे छे। सिविलमां आ किस्सामां इमरजन्सी विभागमां जईने सारवार लेवानी होय छे, पण हवे ओपीडी बिल्डिंगमां ज खास क्लिनिक शरू करवामां आवी छे, जेનું આજ રોજ ઉદ્ઘાટન સાંસદ રામભાઈ મોકરિયા અને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટના હસ્તે કરવામાં આવ્યું હતું। આપણા સિવિલ સર્જન મારફત જાણવા મળ્યું છે રાધેશ્યામ ત્રિવેદી સાહેબ તરફથી કે જે ડોગ બાઇટના કેસ વધી ગયા છે, આપને ખ્યાલ હશે દરરોજ ન્યૂઝમાં અને પેપરમાં આવતું હોય છે કે કૂતરા કરોડવાના કેસ વધી ગયા છે, એ ડોગ બાઇટના હિસાબે અહીં લગભગ 50% કેસ વધી ગયા છે રાજકોટમાં। એના માટે જુદી ઓપીડી જુદી ફેસિલિટી બધી डॉक्टर त्रिवेदी साहेब अहीं ग्राउंड फ्लोर में व्यवस्था करी छे, एटले ए पण आजे एनु शुरुआत थई छे। जस्ट आपने जाण माटे रेबीज क्लिनिक ना उद्घाटन प्रसंगे इन्चार्ज अधीक्षक डॉक्टर त्रिवेदी ना जणाव्या अनुसार आ क्लिनिक में अलग थी तबीबनी फाळवणी करवामां आवी छे, तेमज नर्सिंग स्टाफ हशे तेमज डेटा ऑपरेटर पण हशे। डॉग बाइटना केस विशे तेओए जणाव्युं हतुं के पहला सप्ताह में 15-20 आसपास डॉग बाइटना केस आवता हता, પણ છેલ્લા બે સપ્તાહથી તે વધીને 30 થયા છે। ડોગ બાઇટની સારવાર માટે વેક્સિન અને ઇમ્યુનોગ્લોબિનની સારવાર અપાય છે, જો કે તે દર્દીની સ્થિતિને આધારે ડોક્ટર નક્કી કરતા હોય છે। મનપાના આરોગ્ય કેન્દ્રોમાં પણ ડોગ બાઇટની સારવાર કરાય છે। ડિસેમ્બરમાં 330 કેસ નોંધાયા, જ્યારે ફેબ્રુઆરીના અંત સુધીમાં જ આંક 429 થયો છે, એટલે કે 30% વધારો નોંધાયો છે। એટલું ફરીથી જે આજે જે એન્ટી રેવિઝ ક્લિનિક કહેવાય, ટેકનિકલી આ એન્ટી રેવિઝ ક્લિનિકનું ઉદ્ઘાટન અત્યારે માનનીય સાંસદ શ્રી રામભાઈ મોકરિયા સાહેબની વરદ હસ્તે થશે। આ માટે હું ફરીથી સિવિલ હોસ્પિટલ વતી સાહેબની આભાર માનું છું। આજે એન્ટી રેવિઝ ક્લિનિક છે, આજે ડોગ જે છે ડોગ બાઇટ જે કહેવાય, ડોગ બાઇટનું અત્યારે જે સંખ્યા છે 50% વધી ગઈ છે, ખાસ કરીને રાજકોટમાં। અને આ જે રોગ છે, આ જે ડિઝીઝ છે, આ ટોટલ રેવીજ કહેવાય, આ 100% ફેટલ છે। એટલે એકવાર રેવીજ થઈ જાય તો આનું બચવાની કંઈ સંભાવના નથી। તમે બીજા રોગથી વચી શકો, પણ એકવાર તમારે રેવીજ થઈ જાય તો આ વચી નહીં શકે, એટલે આ પ્રાણઘાતક રોગ કહેવાય। આ માટે આનું સોલ્યુશન એક જ છે કે જ્યારે આપણા ડોગ બાઇટ થાય ત્યારે તરત જ જે અહીંયા પ્રાઇમરી ટ્રીટમેન્ટ છે, પ્રાઇમરી ટ્રીટમેન્ટ તો કરવાનું, પણ આ સાથે સાથે આપના અહીંયા જે બે પ્રકારનો ઇલાજ છે, એક તો વેક્સિન છે, બીજા ઇમ્યુનોગ્લોબિન છે। એટલે વેક્સિનની જરૂરિયાત હોય તો વેક્સિન આપે, ઇમ્યુનોગ્લોબિનની જરૂરિયાત હોય તો ઇમ્યુનોગ્લોબિન આપે, અને તરત જ આ વિધિન 24 અવર્સ આ સારવાર ચાલુ થઈ જાય તો મોસ્ટલી 100% આ રિઝોલ્વ થઈ જાય એન્ડ ડોગ બાઇટ કંઈ થાય નહીં। પણ એકવાર ડોગ બાઇટ થઈ જાય તો આનું એક લક્ષણ આવે છે, હાઇડ્રોફોબિયા ટેકનિકલ કહેવાય, એટલે પાણી જ્યારે આપીએ પાણીથી દૂર ભાગે, એટલે હાઇડ્રોફોબિયા આવે, એરોફોબિયા આવે, એટલે 100% આ ફેટલ રોગ કહેવાય, 100% પ્રાણઘાતક હોય। એટલે આજે છે આ માટે આપના જે એન્ટી રેવિઝ ક્લિનિક આમના સાહેબે માનનીય સાંસદ શ્રી રામભાઈ મોકરિયા સાહેબ ચાલુ કરશે, આમાં આપની અલગથી વ્યવસ્થા એવી રીતે રાખેલી છે કે આ અલગથી ડૉક્ટર રહેશે, અલગથી આમાં ડાટા પણ એન્ટ્રી અલગથી થશે, ડાટા એન્ટ્રી ઓપરેટર યાનું કમ્પ્યુટર અલગથી રહેશે, બધું આમાં ડાટા કલેક્ટ થશે કે કેટલા આવે છે, શું આવે છે, કેવી રીતે ટ્રીટમેન્ટ થાય છે, અને આનું એવી પણ આપનું ડાટા રાખવાનું છે ફોલોઅપમાં કે જે આપને વેક્સિન આપ્યું અથવા જે સીરમ આપ્યું, ઇમ્યુનોગ્લોબિન આપ્યું, આનું 7 દિવસ પછી આનું ફીડબેક કેવી રીતે આવે છે, આનું સારવાર થાય છે સારી રીતે અથવા આનું ફીડબેક કેવી રીતે, આનું પણ સારવાર રાખવાનું છે। આ સાથે સાથે જે છે આપના ઇમ્યુનોગ્લોબિન અને આ જે આપનો વેક્સિન આનું સારવાર જે દવા છે આ માટે આ રેફ્રિજરેટર રાખેલી છે, ડૉક્ટર પણ અહીંયા હોય, એટલે તરત જ એક સાથે એક જ રૂમમાં બધી વ્યવસ્થા આપને રાખેલી છે। એટલે આપના હેતુ એવું છે કે જે 100% ફેટલ કેસ છે, જે આપણું કહીએ છીએ કે HIV થઈ જાય, એડ્સ થઈ જાય તો મરી જાય, પણ આ જે હાઇડ્રોફોબિયા જે રેવીઝ છે આ પણ એકવાર થઈ જાય
એટલે ડાયગ્નોઝ થઈ જાય કે રેવીઝ છે તો આ બચવાનું કંઈ સંભાવના નથી, એટલે આનું પ્રિવેન્શન કરીએ, આનું સારવાર રેવીઝ થવા પહેલાં કરીએ. આ માટે એન્ટી રેવીઝ ક્લિનિક આજે ચાલુ કર્યું છે. એટલે જે ડોગ વાઇટનું કેસ થાય આપના પ્રાઇમરી આપના લેવલ ઉપર ડિસિઝન, હું એવી સંદેશ આપું છું બધાને કે પ્રાઇમરી લેવલ ઉપર આપના ઉપર ડિસિઝન નહીં લઈએ, બધા ડૉક્ટર પાસે આવે. અને ખાસ કરીને એવી રીતે કહું છું કે એ સ્ક્રેચ માર્ક આવે થોડું, એવી જે નેલનું હોય, નાખૂનનું હોય, થોડું બ્લડનું થોડું પણ ટીંજ આવી જાય તો એવું સમજી લેવાનું કે રેવીઝ થઈ શકે. એટલે આમાં કંઈ રિસ્ક નહીં લેવાનું, આ તરત જ ડૉક્ટર પાસે આવી જવાનું. અને ડૉક્ટર જે છે આ જોશે, પહેલાં તો પ્રાઇમરી ટ્રીટમેન્ટ ત્યાં કરી દેવાનું, બધું વોશ કરી દેવાનું, અને ટોટલ ટેપ વોટરથી, રનિંગ ટેપ વોટરથી વોશ કરી દેવાનું, એટલે ટોટલ વોશ થઈ જાય. બીજું કંઈ કરવાનું જ નહીં, બીજું કંઈ દવા નહીં લગાવવાનું, કંઈ નહીં કરવાનું, ટેપ વોટરથી, ક્લીન ટેપ વોટરથી વોશ કરી દેવાનું. અને પછી અહીંયા ડૉક્ટર પાસે આવવાનું, ડૉક્ટર ડિસિઝન લેશે કે તમારી શું જરૂરિયાત છે. ડૉક્ટર તરત જ તમારું એવી ઇન્ફેક્શન લાગશે કે ઇમ્યુનોગ્લોબિન જરૂરિયાત છે તો આપશે, વેક્સિનની જરૂરિયાત તો આપશે, એવી રીતે બધું સારવાર કરશે. પણ હું એવી રીતે સજેશન આપું છું કે કોઈ પણ ડોગ બાઇટ થાય તો તરત જ તમે હોસ્પિટલમાં. આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે.